નમસ્તે મિત્રો, આજરોજ અમે જઈ રહ્યા છીએ ડાંગ વિસ્તારના એ થોરપાડા ગામે અવિરાજ ચૌધરીના ઘરે. હા મિત્રો, આ અવિરાજ ચૌધરી એટલે એક એવો વિદ્યાર્થી કે જેમણે ડાંગ વિસ્તારમાંથી જેડબલી મેઇન્સ એડવાન્સની તૈયારી કરી અને આઈઆઈટી દિલ્હી સુધીની સફર ખેડી છે, જેઓ અત્યારે આઈઆઈટી દિલ્હીમાં અભ્યાસ કરી રહ્યા છે. તો આવા અવિરાજ ચૌધરીના ઘરે અમે ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છીએ, અત્યારે ઓન વે છીએ. મારી સાથે જોડાયા છે સારથી મિત્ર ભાઈ લલિતભાઈ, સાથે સાથે ભાઈ મનીષભાઈ ખાતરાણી અને ભાઈ પરેશભાઈ. અમે અવિરાજ ચૌધરીના ઘરે ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છીએ અને આવી જ રીતે ઇન્ટરવ્યુની જે સફર છે હું તમારા સુધી શેર કરતો રહીશ. અને આ ઇન્ટરવ્યુ મારી જે યુટ્યુબ ચેનલ છે અશોક ગુજ્જર, આ ચેનલ પર અમે રજૂ કરવાના છીએ. તો હજુ સુધી આપણા ચેનલ પર નથી આવ્યો તો ચોક્કસથી આવજો અને આ ઇન્ટરવ્યુ જોવાનું ન ભૂલતા. અમે આવી ગયા છીએ થોરપાડા ગામમાં અને નેટવર્ક કનેક્ટિવિટી અહીંયા છે નહીં એટલે કોલ થઈ શકે નહીં અને પૂતતા પૂતતા અમે એનું ઘર ફાઇન્ડ કરી રહ્યા છે. અહીંથી સીધું થેન્ક યુ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો જે ગામમાં નેટ કનેક્ટિવિટી ન હોય, પ્રોપર નેટવર્ક ન હોય, રોડની પણ એટલી પ્રોપર કનેક્ટિવિટી નથી અને એ ગામમાંથી દીકરો આઈઆઈટી દિલ્હી સુધીની સફર ખેડે છે અને એટલા માટે સુરતથી અમે આજે અવિરાજના ઘરે ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છીએ. દોસ્ત, અવિરાજનું ઘર રસ્તો એટલો સાંકડો છે કે ત્યાં ગાડી પણ ચાલી શકે તેમ નથી. ફ્રેન્ડ્સ, તો જેવી રીતે તમારી સાથે વાત શેર કરેલી, અવિરાજભાઈ સાથે ઇન્ટરવ્યૂ અમે જસ્ટ કમ્પ્લીટ કરીએ છીએ અને રાતના 8:30 વાગ્યાનો સમય થયો છે. હવે અમે અહીંથી નીકળીએ છીએ. સુરત અહીંથી 200 કિલોમીટર છે. ફ્રેન્ડ્સ, આ 200 કિલોમીટર આવું અને 200 કિલોમીટર જઈ અને અવિરાજભાઈનું ઇન્ટરવ્યૂ ફક્ત લેવાનો ઉદ્દેશ એ છે કે આપની અંદર આ પ્રેરણાનો દીપક પ્રગટે. તો આ ઇન્ટરવ્યૂને જરૂરથી શેર કરજો, હરેક વિદ્યાર્થી સુધી આ પ્રેરણાદાયી વાતોને આપણે પહોંચાડીએ એવા પ્રયાસની સાથે એવરી ટાઈમ અમને સાથ સહકાર આપવા બદલ થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. જય હિન્દ, જય ભારત.